હવે વાત કરીએ તો દાતાની. દાતા તાલુકાના દિવાળી ગામની પ્રાથમિક શાળા રામ ભરોસે જી હા, આપણે વાત કરીએ દાંતા તાલુકાની, જ્યાં પ્રાથમિક શાળા તો છે પણ ફક્ત નામની જ છે. કેમ કે શાળામાં ટાઈમસર છોકરાઓ આવીને જાતે ભણે છે, કેમ કે ત્યાં શિક્ષકો આવતા નથી. જ્યારે અમારી ન્યૂઝની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તો જોવા મળ્યું કે છોકરાઓ જાતે ભણે છે અને શાળાના વર્ગમાં બધું વેરવિખેર જોવા મળ્યું, અને નાના બાળકો પણ આપવામાં આવતું દૂધ પણ ખરાબ અવસ્થામાં જોવા મળ્યું. જો આવું દૂધ નાના ભૂલકાઓ પીવે તો તરત જ બીમાર થાય તેવી પોઝિશન દિવડી પ્રાથમિક શાળાની છે. ગામ લોકોને પૂછતા જાણવા મળ્યું કે આ શાળામાં તો વારસોથી જ આવી હાલત છે, વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી. આ શાળામાં એક શિક્ષક આવે છે, એ પણ આંખે આંધળા છે, એટલા માટે છોકરા એકલા ભણે છે અને શાળાના રૂમો પણ જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે પડે એવી હાલતમાં છે, છતાં પણ કોઈ પગલાં લેતું નથી. એક તરફ શિક્ષણના નામે મોટા મોટા બોર્ડ લગાવવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, તો એક તરફ બનાસકાંઠાના દાતા તાલુકામાં આવા ગુલ્લીમાર શિક્ષકો છે જે ઘરે બેઠા બેઠા મફતનો પગાર પાડે છે. જો આવું ને આવું જ ચાલતું રહ્યું તો ગુજરાતના દીકરા અને દીકરીઓ ક્યાં જશે? દિવડી ગામમાં તાત્કાલિક શિક્ષકોની નિમણૂક થાય અને ગામના બાળકોને પૂરતું શિક્ષણ મળે એવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે. લક્ષ્મણ ઠાકોર, ZS TV, અંબાજી.